नमस्कार विद्यार्थी मित्रों, आज आप आगे नर्स्टन समीकरण में संतुलन जाना। हमें नर्स्टन समीकरण में संतुलन जाना आपने बताया खबर है कि भाई आप एक डिरिकल लीधा था डेनियल कोर्स में, विद्युत ध्रुव मुकता था आ जेड एन चढ़ियों आ कोपर चढ़ियों जेड एन एस ओपर द्रावण थू आ सी एस ओपर द्रावण थू बने आप जोड़ी दिया तार मार्फते एक वोल्ट मीटर लगाई दीद जी आप वोल्टेज मापी सकता था। आ एक शार्क शेप हो बराबर, तो अपन खबर है कि अँ जेड एन जेड एन विद्युत प्लेट थी जे विद्युत ध्रुव हो जेड एन प्लस टू क्या जाता था आ जाता तो जेड एन सांद्रता शू थी जेड एन प्लस टू सांद्रता वर्ती थी। आम सी यू है कॉपर कि सी यू प्लस टू आम कन्वर्ट था એટલે કે આ સળિયા ઉપર જમા થયા હતા, અહીં દ્રાવણમાં છે સી યુ પ્લસ ટુની સાંદ્રતા ઘટતી હતી, સાંદ્રતા ઘટે છે બરાબર। તો આવી રીતનું કાર્ય થતું હતું અને ડેલી કોર્સમાં, તો હવે એક સમય એવો આવશે બરાબર કે છેલ્લે સુધી તો આમને કંઈ કાર્ય કરવાનું છે નહીં, એક સમય એવો આવશે કે આ બધી આ જે જેડે આ જેડેન છે આ જે પ્લેટ છે એક સમય એવો આવશે કે આ દ્રા આ જેડેન અને સી યુ પ્લસ ટુની સાંદ્રતા કેવી રહી જશે સરખી રહી અને આ વોલ્ટ છે આજી આખી કોર્સ છે એ કાર્ય કરતો શું થઈ જશે બંધ થઈ જશે, અને કાર્ય કરતો બંધ કેવા થઈ જશે કે બંધની સાંદ્રતા કેવી થઈ ગઈ હશે સરખી થઈ ગઈ હશે બરાબર। ત્યારે આનો સંતુલન અચળાંક જ્યારે કાર્ય કરતો બંધ ત્યારે સંતુલન અચળાંક શું છે નર્સ્ટન સમીકરણનું એ આપણે અહીંયા જોશું। તો આપણી પાસે એક સૂત્ર હતું ઈ સેલ બરાબર ઈ નોટ સેલ માઇનસ આર ટી અપોન એન એફ એક વસ્તુ એડ કરવાની છે આપણે લોગ ટેન છે લોગ ટેન લોગ એની કિંમત છે 2.30 અહીંયા ધ્યાન રાખજો, આગળ મેં બતાવ્યું કે એની બતાવ્યું મને નથી ખબર રહી મેં ડાયરેક્ટ મૂકી દીધું છે પણ અહીંયા ધ્યાન રાખીજો લોગ આપણે જે એલ એન ક્યુ હતું એલ એન ક્યુ એલ એન એલ એન નું લોગ ઈ થાય લોગ ઈ બરાબર 2.303 લોગ ટેન થાય છે શું થાય છે આ કિંમત યાદ રાખજો કદાચ આગળ ન જણાવી હોય તો અહીંયા ફરી વખત એક ધ્યાન રાખી લેજો કદાચ નો કોઈને જવાબ આવે તો ફરી વખત અહીંયા ધ્યાન રાખી લેજો એલ એન છે લોગ ઇન લોગ ઇન કિંમત છે 2.303 લોગ ટેન છે એની કિંમત થાય છે તો અહીંયા ધ્યાન રાખજો કે ભાઈ અહીંયા છે આરટી ની જગ્યાએ હું શું મૂકીશ અહીંયા 2.303 આરટી એન એફ લોગ ટેન હાઉસમાં એ સાંદ્રતા મૂકીશ ઝેડ એન પ્લસ ટુ છેદમાં સી યુ પ્લસ ટુ આવી આપણી પાસે હતી બરાબર આવું સમીકરણ હતું। હવે કોષ બંધ થઈ જાય કોષ કાર્ય કરતો શું થઈ જશે કાર્ય કરતો જ્યારે બંધ થઈ જાય એટલે કે ઈ સેલ છે ત્યારે કેવું થઈ જશે ઝીરો થઈ જાય બરાબર તો ઈ સેલ બરાબર શું થઈ જશે કોષ કાર્ય કરતો જ્યાં કોષ કાર્ય કરતો બંધ થઈ જશે એટલે કે ઈ સેલ બરાબર શું થશે ઝીરો થઈ જશે તો ઈ સેલ બરાબર જ્યારે ઝીરો થશે ઈ સેલ ઝીરો થઈ જાય તો અહીંયા ઈ સેલ ની જગ્યાએ શું મૂકીશ ઝીરો બરાબર ઈ નોટ સેલ માઇનસ 2.303 આર પી એન એફ હવે લો હવે એની અંદર ઝેડ એન પ્લસ ટુ અને સી યુ પ્લસ ની સાંદ્રતા કેવી થઈ ગઈ હશે એક સમાન રહે તો આનો કોન્સ્ટન્ટ રહે કે કેવું થઈ અચળ થઈ ગઈ હશે ભાઈ નહીં આની સાંદ્રતા વધે કે નહીં આની સાંદ્રતા ઘટે કે આની નહીં ઘટે અને આની નહીં વધશે અને આની પણ નહીં વધે અને આની નહીં ઘટે અને આની નહીં ઘટે કેવું થઈ જશે સંતુલન અચળ થઈ જશે એટલે કે સંતુલન થઈ જશે કોઈની સાંદ્રતા વધશે પણ નહીં અને કોઈની સાંદ્રતા ઘટશે પણ નહીં ત્યારે છે ઝેડ એન પ્લસ ટુ સી ત્યારે ઝેડ એન પ્લસ ટુ અને સી યુ પ્લસ ટુ બરાબર શું લઈ શકાશે કેસી લઈ શકાય સંતુલન અચળાંક છે નર્સ્ટન સમીકરણનું લઈ શકાશે તો આ ઝેડ એન પ્લસ ટુની જગ્યાએ શું મૂકશું લોગ કેસી મૂકીશું હવે અહીંયા ધ્યાન રાખજો ફરી વખત ઈ નોટ સેલ આ બાજુ લઈ લઈ પ્લસ થઈ જશે 2.303 આર ટી એન એફ લોગ કેસી આની કિંમત કાઢશો ત્યારે તમને બધાને ખબર છે કઈ આવતી હતી 0.059 આવતી હતી બરોબર
તો RT આ 2.30 RT અને F ની કિંમત કાર છે ત્યારે 0.059 આવતી હતી બરોબર તો આપણે મુકતા નથી અત્યારે હવે એની અંદર E નોટ સેલ છે આ કોણ છે ZNSU તો એની સાંદ્રતા કેટલી થઈ ગઈ હશે 1.1 વોલ્ટ આપણે અહીં મેં લીધી ZNSU નો આપણે E નોટ સેલ મેં કોતો E કઈ રીતે આપણે મેં કોતો E નોટ સેલ બરાબર E રાઈટ માઇનસ E લેફ્ટ થી કોઈ દેતો તો આનો જવાબ આપણે શું આવતો 1.1 ZN નો નિયો 1.1 વોલ્ટ બરાબર 2.303 RT છેદમાં N F log KC log KC ના સૂત્રનો કરતા બનાવશો અહીંયા ઇલેક્ટ્રોન કેટલા છે અહીં પણ નિયમ કેટલા છે ઇલેક્ટ્રોન બે ઇલેક્ટ્રોન છે તો અહીંયા કેટલા લખી શકીશ 2F લખી શકીશ હવે જ્યારે આપણે ક્યારે કિંમત આપણે કરશું 2.30 RT અને F ની બરાબર ત્યારે આપણો જવાબ કંઈક આવો આવશે આનું જે આનું સાદું રૂપ આપી દીધી છે એટલે આમાં આવશે આપણે માની લો કે લોગ કેસી આ બાજુ આવશે લોગ કેસી આ બાજુ આવશે તો ઉપર શું જતું રહેશે 2 × 1.1 વોલ્ટ છેદમાં છેદમાં આની કિંમત તો આપણે કાઢી દીધી કેટલી આવી હતી આની કિંમત 2.303 આરટી એફની કિંમત આપણે આવી હતી કેટલી આવી હતી નિયમમાં આવી હતી મારે કહ્યું કે આવી હતી 0.059 બરાબર આ એ તો અહીંયા આ ક્યાં આવતી હશે એટલી આવતી હશે 0.059 બરાબર તો આ અહીં શું આવી જશે જો આ લોક કેસ એના નો અહીંથી લોક કાઢશો એટલે આપણી પાસે શું આવી જશે એનો જવાબ આવી જશે બરાબર ખાસ ધ્યાન રાખી લેજો કમ્પ્લીટ આટલી વસ્તુ હવે ત્યારબાદ છે આપણે અહીંયા દાખલા જોઈ લઈશું બે મિનિટ એક આગળનો ટોપિક કયો છે જોઈ લેવી છે આપણે લોગ કેસી બરાબર લોગ કેસી 1.12 બરાબર 0.059 કમ્પ્લીટ બરાબર આ રીતનું ખાસ ધ્યાન રાખવાનું છે કઈ રીતે આવ્યું છે એ ફરી વખત એકવાર જોઈ લેશું નર્સ્ટન સમીકરણનું સંતુલન છે આ નર્સ્ટનનું સમીકરણ હતું એક છે આપણે આની પહેલા એમ ભણ્યા હતા આનું સૌથી પહેલું આપણી પાસે આવ્યું ઈ સેલ બરાબર ઈ નોટ સેલ માઇનસ આરટી એન એફ લખતા હતા અને એલ એન ક્યુબ લખતા હતા બરાબર લખતા હતા હવે અહીં ધ્યાન રાખજો ઈ સેલ બરાબર ઈ નોટ સેલ આમ લખતા હતા હવે અહીં ધ્યાન રાખજો આ એલ એન છે એલ એન એનું લોગ ઈ થઈ જશે લોગ ઈ એટલે લોગ 2.30 લોગ ઈ એટલે 2.303 લોગ 10 ડાય બરાબર તો ડાયરેક્ટ કિંમત મૂકી દઉં છું અહીંયા શું આવી જશે 2.303 આરટી લોગ 10 એન એફ ક્યુની જગ્યાએ આપણે શું મૂકતા હતા સાંદ્રતા મૂકતા હતા ઝેડ એન પ્લસ ટુ ની ઝેડ એન પ્લસ ટુ અને સીયુ પ્લસ ટુ બરાબર તો ખાસ ધ્યાન રાખજો એના ઉપરથી જ્યારે પોસ છે કાર્ય કરવાનું બંધ કરી દેશે ત્યારે બંનેની સાંદ્રતા કેવી થઈ જશે સરખી થઈ જશે એટલે ઈ સેલ છે એ કેવું થઈ જશે 0 કોઈ પણ પોસ કાર્ય કરતું નથી તો ઈ સેલ શું આવશે 0 આવી જશે તો 0 આવશે તો ઈ સેલ ની કે 0 મૂકી દો ઈ નોટ સેલ ને છે આવે આ બાજુ લઈ લીધા શું થઈ ગઈ 2.3 માઇનસ નિશાન નીકળી ગઈ 2.30 આરટી એન એફ લોગ કેસી બરાબર હવે બે આની જ્યારે આપણે કિંમત કાઢશો 2.30 એફ અને આરટી ની ત્યારે તમને આની કિંમત મળશે 0.059 તો આ કિંમત આપણે મૂકી દઈશું હવે જ્યારે સમીકરણનું સાદું રૂપ આપશું ઈ સેલ નો ઈ નોટ સેલ કેટલો થયો 1.1 કારણ કે જ્યારે તમે કોણ કરવાનો સીયુ તો એનો કેટલો આવશે 1.1 વોલ્ટ એ મૂકી દીધો કિંમત મૂકી દીધી લોગ કેસી ને આ બાજુ લઈ જશો આ જવાબ આવી જશે અને જ્યારે આનું સમીકરણ સાદું કરી અને લોગ એન્ટી લોગ કાઢશો એટલે આપણે શું આવી જશે કેસી જવાબ આવી જશે સંતુલન ચાર આપણો આવી જશે ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં બરોબર ત્યારબાદ છે આગળ છે આપણે એક દાખલા જોઈશું લોગ કેસી બરોબર હવે આગળ એક કોયડો છે ધ્યાનથી જોઈ લો આ સૂત્ર ઉપરનો છે એક આપેલું છે કોપર પ્લસ 2AG પ્લસ CU પ્લસ 2 પ્લસ 2AG નો શું કીધું છે પ્રક્રિયા માટે સંતુલન અચળાંક સંતુલન અચળાંક શોધો સંતુલન અચળાંક ગણ હવે સંતુલન અચળાંક છે આપણે બધાને ખબર છે કયા કીધું છે
સંતુલન અચળાંક એટલે બંને સાંદ્રતા કેવી રહેશે કેસી આવે સૂત્ર આપણી પાસે હતું કયું હતું ઈ નોટ સેલ ઈ નોટ સેલ બરાબર શું હતું આપણી પાસે અહીંયા ઉપર અહીંયા ઈ નોટ સેલ બરાબર 0.059 છેદમાં કેટલા ઇલેક્ટ્રોન છે અહીંયા બે ઇલેક્ટ્રોન છે તો અહીંયા એન ઈ નોટ સેલ અહીંયા તો આપણી પાસે 2.03 RT NF log KC અસંતુલન અચળાંક સૂત્ર તો આપણી પાસે બરાબર હવે અહીં ધ્યાન રાખજો ઈ નોટ સેલ છે ઈ નોટ સેલ આનો ઈ નોટ સેલ તમને આપેલો છે કેટલો આપેલો છે 0.46 વોલ્ટ આપેલો છે કેટલો આપેલો છે 0.46 વોલ્ટ આપેલો છે ઈ નોટ સેલ છે ઈ નોટ સેલ 0.46 વોલ્ટ આપેલો છે બરાબર તો આને શું કરશો તમે લોગ કેસી ને સૂત્રનો કરતા બનાવશો લોગ કેસી સૂત્રનો કરતા બને બરાબર હવે ધ્યાન રાખજો કે ભાઈ આની કિંમત છે હજુ આપણે નથી બનાવવાનું ઈ નોટ સેલ હજુ છે વધારવી છે ખબર પડે એટલા માટે આની કિંમત કેટલી આવશે 0.059 છેદમાં કેટલા આવશે બે મૂકી શકીશ કારણ કે બે ઇલેક્ટ્રોન છે અહીંયા ધ્યાન રાખજો સી યુ પ્લસ અહીં બે ઇલેક્ટ્રોન કન્વર્ટ થાય છે બરાબર અહીં ધ્યાન રાખજો લોગ કેસી કમ્પ્લીટ હવે ધ્યાન રાખજો ઈ નોટ સેલની કિંમત શું છે 0.46 વોલ્ટ લઈ લીધી મેં બરાબર 0.059 છેદમાં બે લોગ કેસી નું લોગ કેસી એમ નામ કારણ કે સંતુલન અચળાંક આપણે શોધવાનો શોધવાનો છે આગળ લોગ કેસી નો સૂત્ર નો કરતા બનાવીશ લોગ કેસી બે બે ગુણ્યા 0.46 છેદમાં શું આવશે 0.059 આવશે બરોબર હવે આનું જ્યારે કાઢશો સાદું રૂપ આવશો લોગ કેસી બરાબર શું આવશે 15.46 વોલ્ટ આવશે હવે અહીં ધ્યાન રાખો હવે લોગ કેસી આવ્યું છે હવે આનું આપણે હવે કાઢવાનું શું આપણે સંતુલન અચળાંક જોતાનો છે બરાબર કેસી જોતાનો છે લોગ જોતાનો નથી તો હવે આને આપણે એન્ટીલોગ કાઢવો પડશે કઈ રીતે કાઢવો શું કરવું પડશે એન્ટીલોગ હવે એન્ટીલોગ કાઢવા માટે એક ટ્રીક છે એન્ટીલોગ કાઢવા માટે કેલ્સીયમ બરાબર કાઢવા માટે અહીંયા ધ્યાન રાખજો જે માની લો કે જે કિંમત જવાબ આવ્યો છે એન્ટીલોગ જેનો કાઢવાનો છે જેનો એન્ટી લોગ કાઢવાનો છે તે કિંમત કેલ્સિયમ પહેલાં ટાઈપ કરવાની બરાબર કેલ્સિયમ ટાઈપ કરી ભાગ્યા 35 58 +1 +1 પછી પેલા ગુણ્યા પછી બરાબર કુલ આ બંને છે કુલ 13 વાર દબાવવાના 13 વાર એકી સાથે એક વારાફરતી કેટલી વાર 13 વાર ભાગ્યા બરાબર ગુણ્યા બરાબર એવી રીતે કુલ કેટલી વાર 13 વાર કરશો એટલે આપણે એન્ટીલોગ આવશે તો આનો એવી રીતે જ્યાં જવાબ લાવશો ત્યારે આનો એન્ટીલોગ આવશે કેસી બરાબર 3.92 10^15 બરાબર આ તમારો જવાબ આવશે બરાબર આટલું ક્લિયર આગળનો ટોપિક છે હવે આપણે શરૂ કરવી છે આગળનો ટોપિક છે વિદ્યુત રાસાયણિક આપણે ભણી ગયા છીએ આ ફરી વાર જોઈ લે વિદ્યુત રાસાયણિક કોષ અને પ્રક્રિયા ગિબ્સ ઉર્જા હવે એ ધ્યાન રાખો કોઈ પણ જે કોષ છે માની લો અત્યારે સાદું રૂપ આપું ખાલી સમજતો આપું છું આ કોષ છે કોઈ પણ બરોબર આ કોષ છે આપણી પાસે તે કાર્ય એટલે શું છે ડબલ્યુ બરોબર ડબલ્યુ હવે કાર્ય કરે છે તો કાર્ય કરતો એટલે શું વસ્તુ કરતો હશે એક તો વોલ્ટેજ ઉત્પન્ન કરતો હશે
પ્લસ બીજું શું કરતો હશે ચાર્જ ઉત્પન્ન કરતો હશે અંદર બરોબર ચાર્જ અંદર ડેવલપ થતા હશે તો q ગુણ્યા b આવશે આવશે બરોબર ચાર્જ છે એ કોના ગુણાકાર બરાબર હશે ચાર્જ છે આ કાર્ય છે એ વોલ્ટેજ અને સેલ જે કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ છે અને એના ચાર્જના ગુણાકાર બરાબર હોય છે બરોબર જેનું કાર્ય હવે આ આ q છે એ કોના બરાબર હશે q છે એ શું હશે ચાર્જ છે ચાર્જમાં શું હશે ઇલેક્ટ્રોન હશે બરાબર તો ઇલેક્ટ્રોન છે અને બીજું શું હશે અચળાંક n f આવશે q બરાબર આપણને ખબર છે q બરાબર શું લખતા હતા આપણે n f લખતા હતા v એટલે શું થયું વોલ્ટેજ ઉત્પન્ન કરે તો v બરાબર શું થશે અહીં e નોટ e સેલ થશે તો e સેલ લખતા હતા આપણે e સેલ બરાબર અને કા w બરાબર શું હતું કાર્ય કરે છે હવે કોઈ પણ કોષ કાર્ય કરતો હશે મેં તમને ત્યારે પણ કહ્યું કોઈ પણ કોષ ક્યારે કાર્ય કરતો હશે તેની ઊર્જા શું કરતી હશે ઓછી થતી હશે કે વધતી હશે હંમેશા શું થતી હોય ઓછી જ થતી હોય શરૂઆતમાં જેટલી ઊર્જા છે છેલ્લે સુધી એટલી જ ઊર્જા રહેવાની છે નથી રહેવાની બરાબર તો આ એક વસ્તુ છે કે હંમેશા કોઈ પણ કોષ કાર્ય કરતો કોઈ પણ વસ્તુ કાર્ય કરતો તેની ઊર્જામાં શું થતો હશે ગિબ્સ ઊર્જામાં શું થતો હશે ઘટાડો થતો હશે તો ડબલ્યુ બરાબર છે એ કોઈ પણ કાર્ય છે તો ડબલ્યુ બરાબર શું આવશે માઇનસ ડેલ્ટા જી આવશે તો અહીં માઇનસ ડેલ્ટા જી ડેલ્ટા જી બરાબર માઇનસ એન એફ ઈ સેલ થશે થશે કે નહીં થશે હવે આ જ સમીકરણ છે બરાબર આ આને છે આ તો કેવું હતું નષ્ટન ગિવ્સ હવે પ્રામાણિક સ્વરૂપમાં જ્યારે આપણે લખવું હોય પ્રામાણિક 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 કોષ માટે લખતા પ્રામાણિક કોષ માટે આને મારે લખવું છે સમીકરણ આ એક છે અને મારે પ્રામાણિક કોષ માટે લખવું છે તો હું શું લખીશ ડેલ્ટા જી નોટ લખીશ બરાબર માઇનસ એન એફ ઈ નોટ સેલ લખી શકીશ બરાબર તો આ છે આપણને ખબર છે આપણી પાસે એક સ્પીસીઝ હતી કઈ સ્પીસીઝ આના ઉપરથી આપણે લખેલું જેડ એન પ્લસ સી યુ પ્લસ ટુ બરાબર અતિવર્તી પ્રક્રિયા જેડ એન પ્લસ ટુ સી યુ બરાબર એ આના માટે આપણે લખેલું હતું એન એટલે અહીંયા શું હતા આપણી પાસે બે હતા તો એનની જગ્યાએ શું લખવાનું બે એફ તો આપણને ખબર નવ હજાર છસો છન્નું હજાર પાંચસો આપણે લખતા હતા છન્નું હજાર પાંચસો ની સમથિંગ એની આજુબાજુમાં કિંમત છે બરાબર તો આપણે આના સૂત્ર ઉપરથી આપણે જ્યારે વિદ્યુત રાસાયણિક કોષની ગિબ્સ ઊર્જા શોધવાની કીધી હોય માત્ર ખાલી ગિબ્સ રાસાયણિક ગિબ્સ ઊર્જા શોધવાની કીધી હોય તો આ લખવાનું પરંતુ તમને જો પ્રશ્નમાં એમ કે પ્રામાણિક વિદ્યુત કોષની ગિબ્સ ઊર્જા જણાવો તો તમારે આ સૂત્ર વાપરવાનું ઈ નોટ વાળું સેમ સૂત્ર છે પણ નોટ એ અપ્રામાણિક માટે છે અને આ અપ્રામાણિક માટે છે એટલું ખાસ ખ્યાલ આવી ગયો હવે અપ્રામાણિક છે આજે પ્રામાણિક સ્પીસીઝ છે બરાબર હવે એના માટે જ્યારે ગિબ્સ ઊર્જા હવે એ લખેલું છે ઈ નોટ સેલના માપન પરથી આપણે અગત્યની ઉષ્માગતિશાસ્ત્રની માટે પ્રામાણિક ગિબ્સ ઊર્જા ડેલ્ટા જી નોટ આપણે મેળવી શકાય છે ડેલ્ટા જી નોટના મૂલ્ય પરથી નીચેના સમીકરણથી સંતુલન અચળાંકે પણ એને ગણી શકાય છે હવે જ્યારે આ વસ્તુને છે આપણે સંતુલન અચળાંકને શોધવાની હોય ત્યારે પ્રામાણિક સંતુલન અચળાંકે અચળાંકે પ્રામાણિક ગિબ્સ ઊર્જા ગિબ્સ ઊર્જા બરાબર ડેલ્ટા જી નોટ બરાબર માઇનસ આર ટી લખવું પડશે કેટલું લખવું પડશે આર ટી એલ એન અહીં શું આવશે કે બરાબર હવે આપણને ખબર છે આર ટી એલ એન કે આવશે હવે એલ એન ને કાઢવા માટે આપણને ખબર છે શું કરતું હતું આના કિંમત મૂકી હોય તો આ શું કરતા હતા ડેલ્ટા જી નોટ બરાબર શું લખે માઇનસ આર ટી માઇનસ છે એલ એન છે એની જગ્યાએ આપણે શું લખતા બે પોઈન્ટ ત્રણ ઝીરો ત્રણ એલ એન લોગ ટેન આવતું હતું તો અહીંયા લોગ ટેન આર ટી લોગ ટેન બરાબર લોગ ટેન કે બરાબર તો આ રીતે આપણે શું કરી શકતા હતા કિંમત કાઢી શકતા હતા તો બરાબર અહીંયા આગળ તમને છે આના ઉપરના દાખલા આવેલા છે હવે અહીંયા રાખજો આ ખાલી ગિફ્ટ ઊર્જા શોધવા માટેનું પછી આ પ્રામાણિક ગિફ્ટ ઊર્જા મેળવવા માટે અને આ સંતુલન અચળાંકે પ્રામાણિક ઊર્જા મેળવવા માટેનું સૂત્ર છે ખાસ ધ્યાન રાખજો આ એક બે અને ત્રણ બરાબર અત્યાર સુધીમાં કેટલા સૂત્ર ભણ્યા આપણે ફરી વખત જોઈ લઈશું પહેલું સૂત્ર આપણે ભણ્યા હતા ઈ સેલ બરાબર ઈ નોટ સેલ બરાબર ઈ રાઈટ
माइनस ई लेफ्ट आ सूत्र आप भाई था त्यार बीजू भाई था ई सेल बराबर ई नॉट सेल माइनस आर टी एन एफ लॉग टेन अइपन वन एम प्लस बराबर लॉग टेन टेन का छोड़ने बे पॉइंट तरह लगवा पड़े बराबर एटू एक बढ़ो पे बीजू एक बना था ई नॉट सेल बराबर बे पॉइंट तरह जीरो तरह बे पॉइंट तरह जीरो तरह एन एन आर टी एफ लॉग वन अँ जेड एन प्लस आग के सी पची एक बीजू क्यों भाई अपने पची आयू गी ऊर्जा मैं डेल्टा जी बराबर माइनस एन एफ ई सेल पची आयू डेल्टा जी बराबर नॉट डेल्टा जी बराबर माइनस एन एफ ई नॉट सेल प्राणिक ऊर्जा मैं जैसे कॉन्स्टंट हो संतुलन स्थान शोधवा गीप ऊर्जा मैं तो डेल्टा जी नॉट बराबर माइनस एन आयु सूत्र शो आयु माइनस बे पॉइंट तरह जीरो तरह आर टी लॉग लॉग के लॉग टेन लॉग के बराबर आटली वस्तु आई गई थी आ सूत्र पर दाखला अपने आता हे बराबर आगे से आ सूत्र पर दाखला जो है अपने अँ भी प्रामाणिक विद्युत ध्रुव पोटेंशियल प्रामाणिक कीधु क्यों कीधु प्रामाणिक कीधु प्रामाणिक आगे वाँचू छू प्रामाणिक पोटेंशियल 1.1 છે આ તમને આપેલું સમીકરણ આપેલું છે પ્રક્રિયા માટે પ્રામાણિક ગિબ્સ ઊર્જા શોધવાની કીધી છે કઈ ઊર્જા કીધી પ્રામાણિક તો આ ત્રણ માંથી આપણે કયું સૂત્ર મૂકશું પ્રામાણિક કીધી છે એટલા માટે આ શોધ આ કરવાનું છે ખાસ ખ્યાલ આવી ગયો પ્રામાણિક ગિબ્સ ઊર્જા કીધી છે અને કેવા કીધી છે આપણે બરોબર સાદું જ કીધું કોઈ પણ સંપૂર્ણ અચળાંક આપણને કંઈ કીધું નથી બરોબર ખાલી પ્રામાણિક તો આપણે કયું સૂત્ર મૂકશું હવે આપણે કિંમત મૂકી દેવી શું છે એમાં આપેલું છે આપણે કઈ કિંમત આપેલી છે ઈ નોટ સેલ આપેલો છે કેટલો આપેલો છે 1.1 વોલ્ટ આપેલો છે તો અહીં મૂકી દઈશ 1.1 વોલ્ટ પછી શું આપેલું છે તમને એન આપેલો છે કેટલો આપેલો છે બે આપેલો છે આપણે સમીકરણ જોઈ લઈએ અહીંયા શું આપેલું છે ઝેડ એન પ્લસ સી યુ ટુ ઝેડ એન પ્લસ ટુ અને સી યુ બરોબર આ કિંમત આપેલી છે બે આવી ગયું એફ આપણને છે હકીકતમાં તમે એફ ની કિંમત છે આ છે 9,600 બરોબર પરંતુ આ જ્યારે તમે કરી શકો છો 9,600 9,600 9,500 પણ તમે લખી શકો છો બરોબર ખ્યાલ આવી ગયો તમે આ પણ લખી શકો છો બરોબર હવે છે હવે સૂત્રમાં કિંમત મૂકી કઈ છે ડેલ્ટા જી પ્રામાણિક કીધું છે પણ ડેલ્ટા જી નોટ બરાબર માઇનસ એન માઇનસ ડેલ્ટા જી નોટ બરાબર શું હતું માઇનસ એન એફ ઈ નોટ સેલ માઇનસ એન એન કેટલું છે બે છે એન કેટલું છે 96,500 પણ લખી શકો અથવા 96,487 પણ તમે લખી શકો એફ કેટલું છે આપણી પાસે આવી ગયું અને ઈ નોટ સેલ કેટલું છે આપણી પાસે 1.1 વોલ્ટ તો આનો તમે જવાબ લાવી શકશો આના ઉપરથી ખાલી માત્ર તમને પ્રામાણિક દીધી હવે તમને આની જગ્યાએ તમને એમ કહી દીધું હોય કે ભાઈ કોન્સ્ટન્ટ શું કહેવાનું સંતુલન અચળાંક શોધવાનો કીધું હોય તો કયું સૂત્ર મૂકશું પ્રામાણિકનો આ સૂત્ર મૂકીશું ખ્યાલ આવી ગયો આટલી વસ્તુમાં બરોબર આગળના દાખલા છે લખાણ સંબંધીના દાખલા આપણે જોઈ લઈએ અહીંયા દ્રાવણ સાથે
संपर्क में रहेला हाइड्रोजन ध्रुवनो पोटेंशियल गणवानो कीधो छे, बराबर? रिएक्शन पोटेंशियल तुमने गणवानो कीधो छे, तो आपने बताया।